गुड मॉर्निंग। आपणे लास्ट लेक्चर में प्रकरण चार की प्रस्तावना आपी दीधी थी। हवे थियरी तरफ आगळ वधीए अने आमां बी केरफुल, केम के आगळ जता जे जे टॉपिक आपणे भणवाना छे એમાં જો તમારો કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય, જે શબ્દ અહીંયા યુઝ થવાના છે એ નહીં ખબર હોય, લોજિક શું છે એ નહીં ખબર હોય, તો બધા ચેપ્ટર ઉપર મહેનત આપણી, બધા લેક્ચર ઉપર આપણી મહેનત માથે પડશે, બરાબર છે? જુઓ, ચલો ક્વેશ્ચન નંબર 4, સદિશ એટલે શું, તેને આકૃતિ દ્વારા કેવી રીતે દર્શાવી શકાય? જો આપણે વાત તો થઈ હતી લાસ્ટમાં કે સદિશ એટલે શું, તો કે સદિશ એટલે, સદિશ રાશિ એટલે એવી રાશિ જે દિશા અને મૂલ્ય ધરાવે છે। પણ જ્યારે ફિઝિક્સમાં આપણે કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરવો હોય તો આપણે એક વસ્તુ તો શીખી ગયા એમસીક્યુ ગણ્યા એમાં, કે કાચો તો કાચો પણ ડાયાગ્રામ જોઈએ, સાદી આકૃતિ આપણે જે ઇમેજિન કરીએ અને ડ્રો કરીએ તેના વગર આપણી વાત આગળ વધતી નથી, બરાબર છે? તો અહીંયા સૌપ્રથમ સદિશને દર્શાવવા માટે આપણે એક ડાયાગ્રામ નક્કી કરવો પડે કે ભાઈ આ પ્રકારનો ડાયાગ્રામ છે એને આપણે સદિશ કહેશીએ। તો હું એની બેઝિક ચર્ચા કરી દઉં છું, પછી થિયરીના મુદ્દા તરફ આગળ વધીએ। જો તમારે સદિશ દોરવું હોય તો તમારે શું કરવું, તો કે આપણે તીરનો ઉપયોગ કરશી। તીર એટલે આપણે જેને મેથેમેટિક્સમાં કિરણ કહીએ ને, કિરણ, એક છેડો અંત્યબિંદુ હોય ને એક છેડા ઉપર એનું એરો હોય, તો આવી જે આકૃતિ છે એને આપણે સદિશ કહેશીએ। તો કે આને દોરવી કેવી રીતે, તો કે માની લ્યો હું તમને એમ કહું કે ભાઈ કોઈ એક વ્યક્તિ 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉત્તર દિશામાં જાય છે, તો જો મેં દિશાનો ઉલ્લેખ કર્યો અને વેગનું મૂલ્ય લીધું, માની લ્યો વેગનું મૂલ્ય 5 મીટર પ્રતિ સેકન્ડ છે, તો તમારે હવે તીર કેવું દોરવાનું, તમારે તીર 5 સેન્ટીમીટર લંબાઈનું દોરવાનું। મતલબ તમે મનમાં સ્કેલમાં લઈ લીધું કે 1 સેન્ટીમીટર એટલે 1 મીટર પ્રતિ સેકન્ડ, તો 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી જાય છે તો તમારા તીરની લંબાઈ 5 સેન્ટીમીટરની ડ્રો કરવાની। હવે આ તો થઈ ગયું મૂલ્ય, મતલબ કે જો તમે ફૂટપટ્ટીથી માપો તમારા તીરની લંબાઈ, તો એ તીરની લંબાઈ 5 સેન્ટીમીટર થાય, એનો મતલબ 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ મૂલ્ય થયું। હવે વાત આવે દિશાની, તો તમારે દિશા નક્કી કરતાં શીખવું પડે, ઉત્તર દિશા કઈ છે, દક્ષિણ દિશા કઈ છે, પૂર્વ કઈ છે, પશ્ચિમ કઈ છે, ખબર જ હોય બધાને। છતાંય આજે જ્યારે આપણે 11th છીએ, તો હું એક પણ મુદ્દો એવો છોડવા નહીં માગું કે એમાં એક પણ વિદ્યાર્થીને એમ થાય કે સર આ મારા ધ્યાનમાં નહોતું તો મને ખબર નથી પડતી। આપણે નાનામાં નાની વાતનો સમાવેશ કરી લેશે આપણા લેક્ચરની અંદર, જેથી કરીને કાંઈ પણ જગ્યાએ ધૂળ ચડી ગઈ હોય કે પછી કદાચ કોઈને ધ્યાનમાં જ ન આવ્યું હોય તો એ બધી વસ્તુ ક્લિયર થાય। જો સૌ પહેલાં દિશા નક્કી કરી, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ કેમ, તો તમારે જે તરફ સૂર્ય ઉગે છે એ તમને ખબર છે પૂર્વ દિશા કહેવાય, તો તમારું ફેસ પૂર્વ તરફ છે, સૂર્ય અહીંથી ઉગે છે તો પૂર્વ દિશા તરફ ફેસ છે, ઓબ્વિયસ સામેની ભાગ એટલે કે આપણી બેક સાઈડ જે છે પશ્ચિમ દેખાડે। હવે અહીંયાથી ઉત્તર દક્ષિણ નક્કી કરવું ને એ બહુ અગત્યનું છે, જે દિશા તમારા માટે પૂર્વ છે તમે એ બાજુ ફેસ કરીને ઊભા છો પૂર્વ બાજુ, તો તમારો ડાબો હાથ જે દિશા દર્શાવે એને ઉત્તર દિશા કહેવાય। યાદ આવી રીતે રખાય, પૂર્વની ડાબી બાજુ ઉત્તર થાય અને સંસ્કૃતમાં જમણાને દક્ષિણ કહેવાય, એટલે જમણી બાજુ આપણી દક્ષિણ બાજુ થઈ, ખ્યાલ આવી ગયો, દક્ષિણનો મતલબ જ જમણું થઈ। ઓકે, તો પૂર્વ દિશા એટલે આપણું ફેસ, ડાબો હાથ એટલે ઉત્તર, જમણો હાથ એટલે દક્ષિણ અને બેક સાઈડ એટલે પશ્ચિમ દિશા છે। તો હું હવે જે એરો ડ્રો કરવા માંગીશ એ એરો મારે કેમ ડ્રો કરવો પડે, 5 મીટર પર સેકન્ડનો જે કિરણ ડ્રો કરવાનું છે, તો 5 સેન્ટીમીટર લંબાઈનું કિરણ આ દિશામાં જશે, કેમ કે એની દિશા ઉત્તર દિશા હતી, વ્યક્તિ કઈ તરફ જતો હતો, ઉત્તર દિશામાં 5 સેન્ટીમીટર। હવે તમે એ કોઈ પણ વ્યક્તિએ દોરેલો એરો હોય તો તમે તરત કહી શકો ને, ખાલી તમારી આકૃતિ જ જોવાની, તમે ફૂટપટ્ટીથી લંબાઈ માપો 5 સેન્ટીમીટર છે, ઓકે ડન, 5 સેન્ટીમીટર દિશા તો કે ઉત્તર તરફ જાય, તો તમે કહી શકો ને એરો ઉપરથી નક્કી થઈ જાય કે હા ભાઈ એ વ્યક્તિ 5 મીટર પર સેકન્ડની ઝડપથી ઉત્તર તરફ જાય છે। માની લો કે તમને ખાલી એવું વિચારવાનું કીધું કે એક ટ્રેન પૂર્વ દિશામાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે, હવે સમજો 100 કિલોમીટર પ્રતિ કલાક છે, તો હું 1 સેન્ટીમીટર એટલે 1 કિલોમીટર પ્રતિ કલાક લઉં તો મારે 100 સેન્ટીમીટર લાંબો રેખાખંડ દોરવો પડે, કિરણ દોરવું પડે, તો અહીંયા મગજ આપણે હલાવવાનું, અહીંયા સ્કેલમાં ચેન્જ કરી નાખવાનું, એમ કહેવાનું કે 1 સેન્ટીમીટર એટલે 10 કિલોમીટર પ્રતિ કલાક, 1 સેન્ટીમીટર એટલે 10 કિલોમીટર પ્રતિ કલાક, તો હું 10 સેન્ટીમીટર દોરું લંબાઈ એરોની, તો 10 × 10 એટલે થઈ ગયા 100, તો અહીંયા પછી 100 સેન્ટીમીટર લાંબુ કિરણ દોરવા જવાય નહીં, એ આપણે નક્કી કરવાનું હોય મનમાં। ઓકે, તો 10 સેન્ટીમીટર લંબાઈનો એરો ડ્રો કરીશ એટલે મને ખબર પડી ગઈ કે ઝડપ એની 100 કિલોમીટર પર કલાક છે। હવે વાત આવે એની દિશાની, તો કે પૂર્વ દિશામાં જતી હતી ટ્રેન, તો તમારો એરો
જેનું હેડ છે, જે એરોવાળો ભાગ છે એને હેડ કહેવાય, શીર્ષ કહેવાય, એ પૂર્વ દિશામાં જવો જોઈએ. ખ્યાલ આવી ગયો? બસ, તો આ જ હતું સદિશને દર્શાવવાની રીત. હવે મુદ્દા થિયરીમાં પૂછાય તો કેવી રીતે લખવું? જો તીરવાળો રેખાખંડ એટલે સદિશ, એક તીરવાળો, તીરવાળો ભાગ છે એને શીર્ષ કહેવાય, અને બીજો જે છેડો છે એને પૂંછ કહેવાય. શીર્ષને અંગ્રેજીમાં છોકરાઓ હેડ કહેવાય, માથું, અને પૂંછ એટલે પૂંછડી એટલે કે ટેઇલ કહેવાશે. સદિશની જે લંબાઈ છે એ ભૌતિક રાશિના મૂલ્ય જેટલી હોવી જોઈએ. મેં તમને કીધું ને, 1 સેન્ટીમીટર એટલે 1 મીટર પર સેકન્ડ લઈ તો વેગ જો 5 મીટર પર સેકન્ડ હોય તો તમારો સદિશ 5 મીટર પર સેકન્ડની લંબાઈનો હોવો જોઈએ. તીરની દિશા ભૌતિક રાશિની દિશા દર્શાવે, મતલબ તીર એવી જ દિશામાં લાગવું જોઈએ, દોરવું પડે તમારે, કે જેથી ભૌતિક રાશિ પણ એ જ દિશામાં જ. માની લો હું બળ, માની લો કે મારા હાથમાં એક પદાર્થ છે, અહીંયા દોરી બાંધી છે અને એક વ્યક્તિ એને ખેંચે છે આ તરફ, તો એનું બળ આ તરફ થયું. તો હવે હું એનો સદિશ છે એનો એરો આમ ડ્રો કરું તો એનો મતલબ તો એ ધક્કો આપે એવું થઈ ગયું ને. એટલે તમારે ધ્યાન રાખવું કે જે દિશામાં પદાર્થને બળ લાગે, જે દિશામાં એની ગતિ હોય, એરોની દિશા પણ એ જ દિશા હોવી જોઈએ. ઉદાહરણ આપ્યું છે, ધારો કે 4 ન્યૂટન જેટલું બળ પૂર્વ દિશામાં લાગે. જો બળ કઈ દિશામાં લાગે છે? પૂર્વ દિશામાં. મારા માટે પૂર્વ આ છે, તો 4 ન્યૂટનનું બળ છે. તો હવે હું ઇમેજિન કરીશ કે ભાઈ 4 ન્યૂટનનું બળ છે, તો 1 સેન્ટીમીટર એટલે 1 ન્યૂટન લઈ લઉં તો 4 સેન્ટીમીટર લાંબો ટુકડો લેવો પડે. સમજાય છે? તો 4 સેન્ટીમીટર લાંબો જે સદિશ મળે એની દિશા મારે પૂર્વ દિશામાં લેવી પડે. એટલે મેં જો દિશા દર્શાવી પૂર્વ પશ્ચિમ. આ પૂર્વની ડાબી બાજુ નોર્થ, નોર્થ ખરેખર અંદર જાય, પણ હું અંદર તો દર્શાવી ન શકું એટલે મેં ઉપર દર્શાવ્યું છે. ખ્યાલ આવ્યો? આ નોર્થ, આ સાઉથ. તો હવે હું એવું કહી શકું કે બળ આ દિશામાં લાગે છે 4 ન્યૂટન જેટલું, એટલે મેં બાજુમાં બળનો સદિશ દોર્યો. જુઓ જ ધ્યાનથી, તો અહીંયા 1 યુનિટ એટલે 1 ન્યૂટન, 1 સેન્ટીમીટર, 2 ન્યૂટન, 3 ન્યૂટન ને 4 ન્યૂટન. 4 ન્યૂટનની લંબાઈ ધરાવતો બળનો સદિશ આપણે દોર્યો છે. અને આ જે ભાગ છે એને કહેવાય ટેઇલ, પૂંછ, આને કહેવાય હેડ, શીર્ષ. ખ્યાલ આવી ગયો? બસ, તો બહુ ઇઝી છે. આ આવડશે તો નેક્સ્ટ ટોપિક ઉપર આપણે આગળ વધારશે. ચલો, નેક્સ્ટ ટોપિક આપણો શું છે? તો કે સ્થાન અને સ્થાનાંતર સદિશ સમજાવો. હવે જો અહીંથી પ્રકરણ 3 પાછું સ્ટાર્ટ થઈ ગયું. 3માં આપણે સ્થાની ભણ્યા હતા, સ્થાનાંતરી ભણ્યા હતા. સ્થાન માટે આપણે પ્રકરણ 3માં એવી વાત થઈ હતી કે કોઈ નિશ્ચિત બિંદુની સાપેક્ષે પદાર્થના જે યામ છે એને આપણે સ્થાન કીધું હતું, યાદ આવે? અને સ્થાનાંતર એટલે શું કીધું હતું આપણે પ્રકરણ 3માં? કે પદાર્થના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનને જોડતો રેખાખંડ એટલે સ્થાનાંતર. અને સ્થાનાંતરને પથ લંબાઈ કઈ રીતે જુદા પડે એ આપણે ચેપ્ટર 3માં જોઈ ગયા છીએ. અને આપણે એવું સાબિત કર્યું હતું કે સ્થાનાંતર લેસ ધેન ઓર ઇક્વલ ટુ પથ લંબાઈ થાય. કેમ કે ઉદાહરણ તરીકે એક કીડી અર્ધ વર્તુળાકાર પથ ઉપર ચાલે તો એની પથ લંબાઈ અડધા પરિઘ જેટલી થાય. ક્લિયર? અને પ્રારંભિક બિંદુ આ છેડો હતો, અંતિમ બિંદુ આ છેડો છે, તો સ્થાનાંતર એટલે તો આપણે સીધી રેખા દોરી દીધી તો વ્યાસ થયો. વ્યાસ તો 2R થાય, અને પરિઘ પાયાર હતો, અર્ધ પરિઘ પાયાર થયો. અને આનો MCQ મેં પરીક્ષામાં પૂછેલો કે ભાઈ અર્ધ પરિઘ એટલે કે પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર મેળવો તો પાયાર છેદમાં R/2 થાય. પાય પાય કેન્સલ, 2 ઉપર આવી જાય. યાદ આવ્યું? અચ્છા, હવે અહીંયા એને સદિશ સ્વરૂપે સમજવાનું છે. થોડુંક અઘરું થશે અને જો બહુ ધ્યાનથી સમજશો તો દુનિયામાં કંઈ અઘરું તો છે જ નહીં. ચલો, સૌથી પહેલાં સ્થાન સદિશ શું છે ને એને સમજીએ. જો પ્રકરણ 3 કેટલું બંધ બેસતું આવે ને જોતા જજો. આપણો અહીંયા પ્રશ્ન હતો સ્થાન એટલે શું, સ્થાનાંતર એટલે શું. અહીંયા એવું સ્થાન સદિશ, કેમકે સદિશને હવે જોડી છે, હવે અહીંયા દિશા ભાગ ભજવવાની છે. કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને અન્ય બિંદુ કે કણનું સ્થાન દર્શાવતા સદિશને તે બિંદુનો સ્થાન સદિશ કહે છે. કોઈ નિશ્ચિત બિંદુ, આપણે દર વખતે નિશ્ચિત બિંદુ તરીકે, સંદર્ભ બિંદુ તરીકે ઉગમ બિંદુને જ લઈ છીએ. ઉગમ બિંદુઓને અનુલક્ષીને, અનુલક્ષીને એટલે એને ધ્યાનમાં રાખીને, ઓને ધ્યાનમાં રાખીને તમે બીજા કોઈ એક કણનું સ્થાન નક્કી કરવું હોય તો તમારે ઓ અને ઈ કણ જ્યાં પડ્યો હોય એ બેને જોડતો એક એરો ડ્રો કરી નાખવાનો. એ જે એરો મળે એને કહેવાય સ્થાન સદિશ. ફરીથી, કોઈ એક કણનું નિશ્ચિત બિંદુને અનુલક્ષીને સ્થાન નક્કી કરતો સદિશ. સ્થાન નક્કી કરતો સદિશ એટલે ઉગમ બિંદુ અને જે બિંદુની વાત આપણે કરી છે એ બિંદુને જોડતો સદિશ, એ સદિશ એટલે જ એનો સ્થાન સદિશ. ડાયાગ્રામ ચેક કરીએ આપણે. આ વાય વર્સિસ એક્સનો ગ્રાફ આપણે લઈ છીએ,
जोजो आ एक्सियम है, आ वाई अक्ष है, अँ मैं एक कण दर्शायो है अँ कि भाई एक कण पी बिंदु पर है। क्या बिंदु पर है? पी बिंदु पर। अने हूँ एम कही छू कि भाई जयरे अपने नोट करू त्यारे समय थो तो टी जेटलो टी समय कण पी अँ है आ बिंदु पर है। तो हूँ एम कहूँ आ स्थान केम नक्की करूँ भाई? तो स्थान नक्की करवानी रीत शू है? तो कि उगम बिंदुनु निश्चित बिंदु तरीके अपने निरूपण करूँ। निश्चित बिंदु अने आ बिंदु ने जोड़तो सदिश में ड्रॉ कर दीधो। जो उगम बिंदु ने पूछ पर लीधु छे अने हेड पर पी बिंदु लीधु, तो आ हेड थी। ख्याल आव्यो? तो हूँ सदिश ओपी ने आटला भाग ने पी नो स्थान सदिश कहीश टी समय। ख्याल आव्यो? तो आम कहीश टी समय निश्चित बिंदु ने अनुलक्षी ने आपेल बिंदु ने दर्शावतो सदिश एटले पी नो स्थान सदिश। अने वंचाई सदिश ओपी, शू वंचाई सदिश ओपी लखाय केवी रीते? आवी रीते लखाय सदिश ओपी। हूँ एम कहूँ ओपी एटले तमे कही सको आ पी नो स्थान सदिश छे। एवी ज रीते अमुक समय पछी कण अहींया पहोंची गयो छे गति करतो करतो, बराबर छे, पी डेस उपर पहोंची गयो, तो आ समय बदली गयो हशे एटले हूँ एने टी डेस कही दऊं। तो टी डेस समय कण क्यां छे? पी डेस उपर छे। હવે પીડેસ સમયે જો કણ પીડેસ ઉપર હોય તો એનું સ્થાન બદલી ગયું ને, અહીંથી અહીંયા બદલી ગયું, બરાબર છે? ધ્યાનથી સમજશો ને તો અહીંથી હું લંબ લઉં, જો અહીંયા તો અહીંયા એક્સિયમ મળે કંઈક, અને અહીંથી આમ લંબ લઉં તો અહીંયા કંઈક વાયયામ મળે, તો અહીંયા આના યામ શું થયા? પીના યામ થયા એક્સ વાય। ખ્યાલ આવ્યો? તો આ એક્સ વાયને આર સાથે કંઈક સંબંધ છે, આપણે આગળ જતા એ મેળવશું। ખ્યાલ આવ્યો? એ આગળ ચર્ચા કરશે, પણ આના યામ છે એ એક્સ વાય આવ્યા। આને પેપરમાં આ પ્રશ્નમાં દર્શાવવાની જરૂર નથી, તમારા જનરલ નોલેજ માટે છે। અચ્છા તમે જુઓ અહીંયા ટી ડે સમય, સમય બદલો તો આના યામી બદલી ગયા, અહીંયા આવી ગયો ને આગળ નીકળી ગયો, તો આને હું એક્સ ડેસ કહી દઉં, અને આના એ સ્થાનમાં ફેરફાર થયો જુઓ, તો આને હું વાય ડેસ કહી દઉં, તો આના યામ શું થયા? એક્સ ડેસ વાય ડેસ, મતલબ સમય સાથે એના યામ બદલાણા, યામ બદલાણા એટલે સ્થાનમાં ફેરફાર થયો, પણ આપણે પ્રકરણ 3માં જોયું ને સ્થાનમાં ફેરફાર એટલે તો સ્થાનાંતર, મતલબ આપણને આમાં સ્થાનાંતર સદિશય મળશે, બરાબર? પણ એની ચર્ચા આપણે પછી કરી છે, આ જનરલ નોલેજ હતું। વચ્ચે મને એમ થયું કે કેવું જોઈએ તો મેં કહી દીધું, તો આને ગંભીરતાથી લેવું, આટલું ખ્યાલ આવ્યો। હવે આ ડાયાગ્રામનું એક્સપ્લેન કર્યું, પહેલાં તો આ વ્યાખ્યા થઈ ગઈ। નિશ્ચિત બિંદુ તરીકે ઉગમ બિંદુ પસંદ કરવામાં આવે છે। જો બીજી વસ્તુ, તમને પીડીએફ ફાઇલ તો હવે મળી ગઈ છું, તો હું બેઠે બેઠા મુદ્દા આખે આખા અહીંયા લખું તો એક પ્રોબ્લેમ તો થાય થિયરી આખી સંભાળવાનો, બીજો પ્રોબ્લેમ થાય ટાઈમ આપણો બહુ વહ્યો જાય। તમારે સમજવું મહત્ત્વનું છે, મેં બધાય મુદ્દાને શક્ય હોય ત્યાં સુધી હાર્દ સ્વરૂપે ટૂંકા કરીને લખ્યા છે। પેપરમાં તમે અહીંયા જે લખું છું એ ન લખતા, તમને પીડીએફ ફાઇલ સરસ તૈયાર કરીને મોકલી છે, આખો ક્વેશ્ચન તૈયાર તમારે એમાંથી જ કરવો। આ અન્ડરસ્ટેન્ડિંગ માટે છે, અમુક મુદ્દા હું બહુ શોર્ટ કરીને લખતો હોઉં, તમને ફટાફટ સમજાવી શકું એટલા માટે, બાકી તમારે તૈયારી તો એમાંથી જ કરવાની છે। ફેરબુકમાં જે લખો છો એ પણ એમાંથી જ લખજો, બરાબર છે? અચ્છા આગળ આકૃતિ એમાં, આ આપણી આકૃતિ એ છે, આ આપણી આકૃતિ બી છે। આકૃતિ એમાં ઓને અનુલક્ષીને વાંચી આપણે સદિશ ઓ પી, અને વાંચતા શીખજો ઉપર એરો કરવાનો। આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે સદિશને દર્શાવો તો આવી રીતે ઉપર એરો કરી શકાય, તો સદિશ ઓ પી ટી સમયે પી નો સ્થાન સદિશ છે। જોજો ઓ પી સદિશ ટી સમયે પી નો સ્થાન સદિશ છે। એવી જ રીતે એને તમે સિમ્બોલ આપ્યો છો સદિશ આર, જો અહીં મેં આર લખ્યો છે તો હું અહીંયા એવું લખી શકું સદિશ આર અને સદિશ ઓપી બે એક જ છે, બરાબર છે? સ્થાન એટલે પોઝિશન અને સદિશ એટલે વેક્ટર, તો આનું નામ આપણે બેને નામ આપશે પોઝિશન વેક્ટર। ઇંગ્લિશની બહુ જરૂર પડવાની છે આગળ જતાં, અમુક મટીરિયલ હું તમને એવા સજેસ્ટ કરીશ પ્રેક્ટિસ માટે કે ઇંગ્લિશમાં હશે તો એમાં મૂંઝાવવું નહીં, બરાબર? જ્યાં તકલીફ પડશે ત્યાં આપણે છી સાથે, તો ઇંગ્લિશ વર્ડ શીખતા જાજો ભેગા, આ પોઝિશન વેક્ટર છે। હવે આગળ એવી જ રીતે ઓને અનુલક્ષીને ટીડેસ સમયે પીડેસનો સ્થાન સદિશ ઓપીડેસ થાય, શું થાય? તો હું એને લખીશ ઓપીડેસ, અને ઓપીડેસ બરાબર પાછું મેં આર ડેસ કીધું છે, તમે ખાલી ઓપીડેસ કહો ખાલી આર ડેસ કહો એનાથી કંઈ ફરક પડતો નથી, પણ મોટે ભાગે આપણી ટેક્સ્ટબુકમાં આ આરનો યુઝ વધારે થશે સ્થાન સદિશ તરીકે।
ચલો હવે વાત આવે છે સ્થાન સદિશ ઉપરથી આપણને માહિતી શું મળે, શું કામ જરૂર પડી આપણને સ્થાન સદિશની, શું કામ આપણે આવું શીખી છીએ? તો બે લાઈનમાં સમજાવી દીધું છે કે પહેલા તો સ્થાન સદિશ ઉપરથી બે માહિતી મળે. એક તો તમે ફૂટપટ્ટીથી એની લંબાઈ માપી લ્યો તો હું એવું કહી શકું ને કે પી બિંદુ ઓ થી આટલા અંતરે છે. એક તો અંતર મળી ગયું, જો તે ઉગમ બિંદુથી કણનું સુરેખ અંતર દર્શાવે. બીજી વસ્તુ તો કે ઓપી છે એની દિશા તમે ચેક કરો તો આ દિશામાં જાય છે. તો હું એવું કહી શકું ને કે ઓપીની દિશામાં આર જેટલા અંતરે જે બિંદુ છે એ જ પી બિંદુ છે. એટલે પીનું તમે દિશાએ નક્કી કરી લીધી અને પીનું તમે સ્થાને નક્કી કરી લીધું, એટલે એ કહેવાનો સ્થાન સદિશ. અને આપણને ખબર છે સદિશ હોય એટલે એની પાસે મૂલ્ય અને દિશા બે હોવા જોઈએ. તો મૂલ્ય મળે આ લંબાઈ ઉપરથી, દિશા તો કે એને જોડતી રેખા જે તરફ જાય એ તરફ. ઓકે, તો અહીંયા તે ઉગમ બિંદુને અનુલક્ષીને કણની દિશા દર્શાવે છે. હવે આવે છે સ્થાનાંતર સદિશ. તો સ્થાનાંતર તો ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા ને, અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનની બાદબાકીને સ્થાનાંતર કહેવાય, બરાબર. તો અહીંયા શું આવશે તો કે અંતિમ સ્થાન શું છે, જોજો ધ્યાનથી, પીડેસ છે, બરાબર છે. અને પ્રારંભિક સ્થાન શું છે, પી છે. કણે ગતિની શરૂઆત ક્યાંથી કરી, પીથી. અને કણ પહોંચે છે ક્યાં, પીડેસ. તો જોજો ધ્યાનથી, હા, હું અહીંયા રેડ પેનનો યુઝ કરીને એક નવો સદિશ દોરું છું. પીથી ગતિ થઈ પીડેસ, નવો એક સદિશ ડ્રો કર્યો મેં, આ દેખાણો. તો આ જે સદિશ થયો, આપણે સ્થાનાંતર માટે ભણ્યા હતા કે એક બિંદુથી બીજા બિંદુએ જવું હોય અને સ્થાનાંતર કરીને જવું હોય તો આપણે લઘુત્તમ અંતર એટલે કે સીધી રેખા દોરવાની થાય. તો મેં જોવા એ સીધી લાઈન ડ્રો કરી નાખી, દેખાય. અને પીથી પીડેસ ગયા એટલે જવાની ગતિની દિશા તો મારી આમ થઈ ને, સ્થાનાંતરની વાત હોય ત્યારે. એટલે આ જે સદિશ મળ્યો રેડ કલરનો એને કહેવાય સ્થાનાંતર સદિશ. શું કહેવાય? સ્થાનાંતર સદિશ, સદિશ પીપી ડેશ બોલાવીશું. અને સદિશ પીપી ડેશ સ્થાનાંતરને ઇંગ્લિશમાં કહેવાય ડિસ્પ્લેસમેન્ટ. તો આનું ઇંગ્લિશ થાય ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર. બધા એ વર્ડ લખતા રહેજો સાથે, ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર. તો જુઓ ધ્યાનથી, આકૃતિ એમાં ટી સમય કણ પી પર તથા ટી ડેશ સમય કણ પી ડેશ પર છે. સમય બદલો, સ્થાન બદલું, સ્થાન બદલે તો સ્થાનાંતર મળે. તો કણના પ્રારંભિક સ્થાન પી અને અંતિમ સ્થાન પીડેસને જોડી દેવામાં આવે અને જે સદિશ મળે એને કહેવાય કણનો સ્થાનાંતર સદિશ, જ્યાં પ્રારંભિક સ્થાન પી છે, અંતિમ સ્થાન પીડેસ છે. સદિશ હંમેશા એવી રીતે દોરવો, પદાર્થ જ્યાંથી અંતિમ બિંદુ ઉપર જતો હોય એવી રીતે દોરવાનો. તો પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ આમ આવે એટલે સ્થાનાંતર આ દિશામાં થયું, તો સ્થાનાંતર સદિશની દિશા આટલી થઈ. તો હું એવું કહી શકું કે પી થી પીડેસનું આ જે સ્થાનાંતર સદિશ છે આની જે લંબાઈ છે એ જ સ્થાનાંતર થશે અને એની જે દિશા છે એ એની ગતિની દિશા થશે. ખ્યાલ આવ્યો? તો એને સ્થાનાંતર સદિશ પીપી ડેશ કહેવાય. અને એનું પૂછ પી છે, પ્રારંભિક સ્થાન ઓલવેઝ પૂછ હોય, અંતિમ સ્થાન એનું હંમેશા શીર્ષ હશે પી ડેશ. હવે એના અગત્યના મુદ્દા છે જેમ ઉમા હતા એમ, તો કે સ્થાનાંતરના મહત્વના મુદ્દા ત્રણ અને બહુ અગત્યના મુદ્દા છે. હા, એના માટે આકૃતિ બીની જરૂર પડશે આપણે. જો પહેલું, સ્થાનાંતર સદિશ એક સુરેખ વડે દર્શાવાય છે જે પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડે. સુરેખ તરીકે દર્શાવો, સ્થાનાંતર સદિશને સુરેખ વડે દર્શાવો જે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડે છે. બીજો પોઈન્ટ, સ્થાનાંતર સદિશનો આધાર ગતિ માર્ગ પર નથી. આપણે ત્રીજા ચેપ્ટરમાં આ જ વાત આવી હતી કે સ્થાનાંતર ક્યાં માર્ગે પદાર્થ ગતિ કરે એની ઉપર ડિપેન્ડ કરતો નથી. કીડીવાળું ઉદાહરણ એટલે જે બધી માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડતી રેખા ઉપર જ ડિપેન્ડ કરે. એ જ વસ્તુ અહીંયા, કે સ્થાનાંતર સદિશનો આધાર ગતિમાર્ગ પર નથી. દાખલા તરીકે આકૃતિ બીમાં કણનો ગતિમાર્ગ, ત્રણ ગતિમાર્ગ લીધા છે આકૃતિ બીમાં. જો આ પ્રારંભિક સ્થાન પી છે, આ અંતિમ સ્થાન ક્યુ છે, તો કણનો ગતિમાર્ગ એટલે કે કણને આપણે કીડી કહી દઈએ તો કીડી પહેલાં પી ડી થી ક્યુ ચાલે છે, આ એક ગતિમાર્ગ વિચારો. તો પથ લંબાઈ આ થઈ અને સ્થાનાંતર શું થશે, તો સ્થાનાંતર હું બ્લુ લાઇનથી ડ્રો કરું તો સ્થાનાંતર સદિશ આ થયો પી ક્યુ. તો મતલબ કીડી અહીંથી અહીં આવેલી તો એનો સ્થાનાંતર સદિશ આ થયો, પીથી સ્ટાર્ટ થયું, ક્યુથી પૂરું થયું. હવે બીજી કીડી જે છે એ બીજો ગતિમાર્ગ પસંદ કરે છે રેડ લાઇનવાળો, તો પી થી એ, એ થી બી, બી થી સી, સી થી પાછું ક્યુ આવ્યું. તો ગતિમાર્ગ જો વધી ગયો, પથ લંબાઈ વધી ગઈ, પણ સ્થાનાંતર તો કે એ તો પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ પાછું આ જ આવશે. ખ્યાલ આવે છે ને સ્થાનાંતર સદિશ. હવે કીડી બીજો રસ્તો પસંદ કરે છે, એ પી થી ઈ માર્ગે,
ઈ થી એફ માર્ગે, એફ થી ક્યુ માર્ગે આવે છે. તો ગતિપથ ફરીથી વધી ગયું, પથ લંબાઈ વધી ગઈ, પણ સ્થાનાંતર તો કે એ તો પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર ડિપેન્ડ કરે. એટલે ફરીથી મેં ઈ જ સદિશ ડ્રો કર્યો પી ક્યુ. તો એનો મતલબ તમે ગતિપથ કોઈ પણ લ્યો, એ ડી ક્યુ લ્યો, પી સોરી પી ડી ક્યુ લ્યો, પી એ બી સી ક્યુ લ્યો કે પી બી ઈ એફ ક્યુ લ્યો, પણ એનો સ્થાનાંતર સદિશ તો પી ક્યુ જ મળશે. ખ્યાલ આવ્યો? એ મુદ્દો જ છે આખો, વાંચજો ધ્યાનથી. પછી છેલ્લો મુદ્દો, કોઈ પણ બે બિંદુ વચ્ચે સ્થાનાંતર સદિશનું માન લેસ ધેન ઓર ઇક્વલ ટુ ગતિમાર્ગ થાય. અહીં ગતિમાર્ગની બદલે હું પથ લંબાઈ લખવાનું પસંદ કરીશ. ગતિમાર્ગ એટલે પથ લંબાઈ જ થાય ને. તો આ તો ક્લિયર છે ને, ત્રીજા ચેપ્ટરમાં જ ભણ્યા, સ્થાનાંતર ઓલવેઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પથ લંબાઈ થાય. અહીંયા સ્થાન સદિશનું માન કીધું છે, તો આ મુદ્દાને હું અહીંયા નોટ કરવાનું જરૂરી સમજું છું. જો સ્થાનાંતર સદિશનું માન, હવે માન એટલે તો મૂલ્ય થાય, તો મૂલ્ય તો ખાલી અદિશ હોય, ખાલી મૂલ્યની વાત કરીએ તો એને હું સ્થાનાંતર એ કહી શકું ને, કેમકે પ્રકરણ 3માં સ્થાનાંતરમાં ખાલી મૂલ્ય જ આવતું હતું, દિશા તો આવતી નહોતી. એનો મતલબ સ્થાનાંતરનું માન એ જ સ્થાનાંતર થયું. તો આપણે આવું તો ભણ્યા હતા ને કે સ્થાનાંતર લેસ ધન ઇક્વલ ટુ પથલંબાઈ થાય, એટલે કે સ્થાનાંતર કાં તો પથલંબાઈ જેટલું હોય કાં તો પથલંબાઈથી નાનું હોય. તો તમે અહીં જુઓ, કીડી જો આ માર્ગે ગઈ હોય તો પથલંબાઈ મોટી છે અને સ્થાનાંતર નાનું છે. એ સ્થાનાંતર નાનું સાબિત થઈ ગયું, પણ હવે જેવડું સાબિત કર્યું, તો કે કીડી પી થી ક્યું સીધી વહી ગઈ હોત તો તો પથલંબાઈ જ થાત, સ્થાનાંતર જ થાત, તો બે સરખા થાય. અહીંયા આ થિયરી આપણે પૂરી કરીએ છીએ. ચલો ક્વેશ્ચન 6, સમાન સદિશ સમજાવો. બહુ ઇઝી ક્વેશ્ચન છે, એમાં કંઈ અઘરું છે જ નહીં. મહત્ત્વનું છે તમને વર્ણન કરતા આવડે છે કે નહીં, બરાબર છે. જુઓ, તમને કીધું છે કે બે સદિશ છે એ અને બી, જો બે સદિશના માન એટલે કે મૂલ્ય અને દિશા સરખા હોય, મૂલ્ય સરખા દિશા સરખી, તો એ બે સદિશને સમાન સદિશ કહેવાય. હા, જો બેના મૂલ્ય સરખા હોય પણ દિશા અલગ હોય તો એ સમાન નથી, એટલે કે અસમાન છે. જો બેની દિશા અલગ હોય, મૂલ્ય સરખા હોય, મૂલ્ય અલગ હોય, દિશા સરખી હોય, તો એવા કેસમાં એને અસમાન સદિશ કહેવાય. આપણો ક્વેશ્ચન સમાન સદિશનો છે. મેં ઉદાહરણ તરીકે બે સદિશ લીધા. જો બેની લંબાઈ સેમ ડ્રો કરી છે, બેની દિશાએ સરખી છે કેમ કે બે પેરેલલ છે, ખ્યાલ આવ્યો? તો આવા સદિશને સમાન સદિશ કહેવાય. પણ અહીં જો બેની લંબાઈ સરખી લીધી છે પણ બેની દિશા અલગ અલગ છે, તો દિશા અલગ હોય, મૂલ્ય સમાન હોય તો એ અસમાન, દિશા સમાન હોય, મૂલ્ય અલગ અલગ હોય તો એ અસમાન. આનું એક્સપ્લેનેશન જુઓ તો આ સદિશની સમાનતા સરળતાથી ચકાસી શકાય. કેવી રીતે ચકાસવી કે આ બે સદિશ સમાન છે કે નહીં? તો કે બીને એવી રીતે ખસેડો કે એનું પૂછ ક્યુ સદિશ ઉપર આવે. તમારે ઇમેજિન કરવાનું છે, આને અહીંથી ઉપાડી અને એ ઉપર મૂકો એવી રીતે કે આનું પૂછ ક્યુ આના પૂછ ઓ ઉપર આવે, એટલે ઉપાડીને આપણે આની ઉપર મૂકવું. જો આનું હેડ એસ આના હેડ ઉપર બંધ બેસતું આવી જાય તો આ બે સદિશો સમાન સદિશ કહેવાય. બસ એ જ વસ્તુ અહીં લખી છે કે બીને એવી રીતે ખસેડો જેથી તેનું પૂછ ક્યુ સદિશ એના પૂછ ઓ પર આવે અને આવે એટલે સંપાત થાય. સંપાત થવું લેખની ઉપર બીજું આવવું. સ્પષ્ટ છે કે બંનેના શીર્ષ એસ અને પી પણ સંપાત થાય. જો આવું થાય તો એ સમાન સદિશ કહેવાય. આવા સદિશોની લંબાઈ તેમજ દિશા સમાન હોવાથી સમાન સદિશ, જેને સંકેતમાં સદિશ એ બરાબર સદિશ બીથી દર્શાવવામાં આવે છે. અચ્છા, બીજી આકૃતિમાં તમને એક્સપ્લેન કર્યું છે કે એ ડેશ અને બી ડેશ એના માન એટલે કે એની લંબાઈ સરખી છે પણ દિશા સમાન નથી, તો આવા સદિશને અસમાન સદિશ કહેવાય છે. જો બી ડેશને આપણે આને ચકાસીએ, જો બી ડેશને ખસેડતા મતલબ આને ઉપાડો અને તમે ક્યુ ક્યુ ડેશને ઓ ડેશ ઉપર મૂકો તો શું થશે? તો કે મારે બી ડેશ ઉપર એને રાખવું તો બીનો ક્યુ અહીંયા આવી જશે, પણ બી ડેશ જે છે એનું હેડ જે છે બી ડેશનો એ અહીં ક્યાંક આવે છે. તો તમે જોઈ શકો છો કે એસ ડેશ અને પી ડેશ સંપાત થતા નથી. બીને ઉપાડીને મૂકવો એટલે એની દિશા તો એ જ રહેશે. એને ઉપાડીને પછી તમારે આની ઉપર આમ નથી મૂકવાનો, આમ નામ ઉપાડી મૂકવાનો છે, એટલે કે એને પેરેલલ ભાગ જ તમારે ડ્રો કરવાનો થાય. ખ્યાલ આવ્યો? મતલબ બીના પૂછ ભેગા થઈ જાય છે પણ શીર્ષ એસ ડેશ અને પી ડેશ સંપાત થતા નથી. એને સિમ્બોલિકલી એ નોટ ઇક્વલ ટુ બી લખાય. એ નોટ ઇક્વલ ટુ બીનો મતલબ એક તો બેના મૂલ્ય સરખા હોય, દિશા અલગ હોય એવોય થાય, અને બીજો મતલબ એવોય થાય કે બેની દિશા સમાન છે અને મૂલ્ય સમાન નથી. બસ, તો આ બહુ ઇઝી ક્વેશ્ચન હતો, આને તમારે પાકો કરવાનો છે. ટેક્સ્ટબુકની અંદર આ વસ્તુ એક જ લાઇનમાં સમજાવી દીધી છે કે જે સદિશના મૂલ્યો
સમાન હોય, દિશા સમાન હોય એવા સદિશને સમાન સદિશ કહે છે. આપણે એનો એક આખો ક્વેશ્ચન બનાવ્યો છે આપણા કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે. ચલો હવે નવો ક્વેશ્ચન 7. વાસ્તવિક સંખ્યા વડે સદિશોના ગુણાકારનો અર્થ ઉદાહરણ આપીને સમજાવો. તમારી પાસે સદિશ છે, ધારો કે વેગ છે, વેગ સદિશ છે. ધારો કે પૂર્વ દિશામાં કોઈ પદાર્થ 5 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે, બરાબર છે. દિશા લીધી, ઝડપ લીધી, તો ઝડપને દિશા મળે તો એ વેગ બની જાય. ઓકે, હવે તમને એમ કહે છે કે જે વેગ મળ્યો એને તમારે કોઈ આંકડા વડે ગુણી નાખવાનો છે. માની લો કે મેં કોઈ આંકડો પસંદ કર્યો 5, તો સ્પીડ 5ની હતી, વેગ 5નો થયો, દિશા એવી, એટલે હવે હું એને 5 વડે ગુણી નાખું તો પછી 25 મૂલ્ય સાથે ગુણાકાર થશે. ખ્યાલ આવ્યો? જ્યારે દિશામાં એના લીધે કોઈ ફરક પડતો નથી. મતલબ પૂર્વ દિશામાં વાહન જતું હતું તો એ પૂર્વ દિશામાં જ જશે, પણ પહેલાં 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ હતી, દિશા પૂર્વ હતી, એટલે ટોટલ વેગ 5 મીટર પર સેકન્ડ ઇષ્ટ થયો. હવે હું એને 5 વડે ગુણું છું તો ખાલી વેગ એનો જે છે એની ઝડપ, એનું જે મૂલ્ય છે, વેગનું મૂલ્ય એટલે ઝડપ, વેગનું મૂલ્ય એનું વધી જશે 5ની બદલે 25. હવે એ પૂર્વ દિશામાં 25ની સ્પીડથી જશે. ખ્યાલ આવ્યો? કોઈ આંકડાને ગુણો તો આવું થાય. મેં અહીંયા જે આંકડો ગુણ્યો એ ધન હતો, પણ હું તમને એમ કહું તો કે અહીંયા તમે જે વ્યક્તિ છે એની જે સ્પીડ છે એને ઋણ સંખ્યા વડે ગુણો. મતલબ હવે 5 મીટર પર સેકન્ડની સ્પીડથી આમ જાય છે પૂર્વ દિશામાં. હવે હું એને -5થી ગુણું તો -25ની સ્પીડ થઈ, -25ની સ્પીડ એટલે એમાં દિશા આવી જશે. માઇનસ અહીંયા દિશા બદલાવાનું કામ કરશે, એનો મતલબ કે એ જે પૂર્વ દિશામાં જતો હતો હવે તમે એને -5થી ગુણ્યા તો એની દિશા સીધી પશ્ચિમ તરફની થઈ જશે, અને 25ની સ્પીડથી પશ્ચિમ દિશામાં એ ગતિ કરશે. તો માઇનસ સંખ્યા ગુણો છો જ્યારે કોઈ સદિશને તો સદિશ ઉલટાઈ જાય, બરાબર છે. અને ધન સંખ્યા વડે ગુણો તો સદિશની દિશા બદલાતી નથી અને એના મૂલ્યમાં વધારો બે કિસ્સામાં કરશે. સમજી ગયા તમે? તો થિયરીમાં જોઈએ અને કેવી રીતે સમજાયું છે. ધારો કે કોઈ એક સદિશ છે, એ સદિશ એને તમે ધન સંખ્યા લેમડા વડે ગુણ્યા, લેમડા ગમે એ આંકડો હોઈ શકે, તમે એને લેમડા વડે ગુણો છો તો જે નવો સદિશ મળશે એનું મૂલ્ય લેમડા ગણું થઈ જશે. કેમ કે લેમડા વડે ગુણાણો તો લેમડા ગણું થાય, પણ એની દિશાને કાંઈ ફરક નહીં પડે, એની દિશામાં જ ગતિ કરશે. તો પહેલો સદિશ હતો એ, લેમડા વડે ગુણ્યો તો નવો સદિશ શું થઈ જાય? લેમડા સદિશ એ. લેમડાને સદિશ લાગશે નહીં, કેમ કે લેમડા આંકડો છે. તો એને લખવું આપણે આવી રીતે, જો લેમડા સદિશ એ, બેનો ગુણાકાર પછી માન, માન એટલે મૂલ્ય, માનાંક. આપણે કીધું છે કે કોઈ પણ સદિશનું મૂલ્ય દર્શાવવું હોય દિશાનો ઉલ્લેખ કર્યા વગર તો એને માનાંકમાં લખો. માનાંકમાં લખો એટલે અહીંયા તમે દિશાની કોઈ ચર્ચા કરતા નથી, ખાલી મૂલ્યની વાત થઈ. તો કે આ બેનું ગુણાકાર કરો અને જે મૂલ્ય આવે એ મૂલ્ય, અને સદિશ એનું પોતાનું જે મૂલ્ય હતું એને ગુણ્યા તમારો જે આંકડો હતો એ બેનો જવાબ સરખો આવશે. ખ્યાલ આવ્યો? મતલબ આપણે કીધું ને કે ભાઈ વ્યક્તિ 5ની સ્પીડથી જતો હતો, એને તમે 5 વડે ગુણ્યું તો એ 5 ગુણ્યા 5 25 આવી રીતે થાય. ખ્યાલ આવ્યો? જ્યાં લેમડા ગ્રેટર દેન 0 છે, પણ જો લેસ દેન 0 હતો તો આગળ અહીંયા માઇનસ લાગત અને મૂલ્ય કેટલું થઈ જાત? માઇનસ લેમડા એ જેટલું થઈ જાત, એટલે કે દિશા એની બદલી જાત. દાખલા તરીકે ઉદાહરણ આપ્યું કે એને જો હું 2 વડે ગુણું તો આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ, આ આકૃતિ જો આ સદિશ એ છે, 2 વડે ગુણ્યો એટલે લંબાઈ ડબલ થઈ જાય. તો મેં જો એટલી જ લંબાઈનો આ ટુકડો અને બીજો એટલી જ લંબાઈનો ટુકડો એટલે ટોટલ લંબાઈ કેટલી થઈ? 2 એ જેટલી. દિશામાં મેં કાંઈ ફરક નથી કર્યો, 2 પેરેલલ ડ્રો કર્યા. પેરેલલનો મતલબ બેની દિશા સરખી. ઓકે, તો જો સદિશ એને 2 વડે ગુણવામાં આવે તો આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ પરિણામી સદિશ 2A થાય. આ સદિશ મેં એને જ દીધો છે, 2ને નો દેવાય, 2 આંકડો છે, એને સદિશ નો લાગે. જેની દિશા એની દિશામાં અને મૂલ્ય એ કરતાં બમણું થાય. ખ્યાલ આવ્યો? આ તો વાત થઈ ધન સંખ્યા ગુણી, તો હવે વાત આવે ને ઋણ સંખ્યા ગુણી, તો શું થાય? જો સદિશ એને ઋણ સંખ્યા લેમડા વડે ગુણવામાં આવે તો લેમડા એની દિશા બદલાઈ જાય, એ એની વિરુદ્ધ દિશામાં આવે. એ આ તરફ હતો, ઋણ લેમડા વડે, લેમડા પોતે ઋણ છે એટલે લેમડા એની ગુણાય તો એની દિશા એ બદલી નાખે, એટલે એ હવે આમ ગતિ કરવા માંડે. ખ્યાલ આવ્યો ને? જેની દિશા એની વિરુદ્ધ દિશામાં અને મૂલ્ય એના મૂલ્યથી
माइनस लेमड़ा गणु, माइनस में अहीं सीम्बोलिकली लीधो छे, ऋण थी जाए एटले माइनस लेमड़ा गणु थाय। माइनस लेमड़ा गणु शू काम? तो कि मूल्य ने तो कोई प्लस के माइनस लगे नहीं मानांकनी अंदर हो, तो लेमड़ा पोते तो ऋण हतो ज, लेमड़ा पोते ऋण एनी एरे माइनस गुणनो एटले मूल्य थई गयो आखू धन, मूल्य धन थई जशे अने दिशा जमणी तरफ मतलब आ तरफ मारा जमणी तरफ थई जशे। दाखला तरीके ए ने माइनस एक वटे गुणो अथवा तो माइनस एक पॉइंट पांच वे गणो, तो मूल्य के गणू कीधु तू माइनस लेमड़ा गणू, तो आप लेमड़ा ज माइनस वन थो, समझो लेमड़ा ज माइनस वन थो, एना माइनस लेमड़ा गणू है, एट माइनस गुणिया लेमड़ा की वेल्यू माइनस वन, माइनस माइनस प्लस थी गया मूल्य एक गणू थू। आ बीजू उदाहरण लो, माइनस एक पॉइंट पांच लो, तो अँ लेमड़ा बदले ब्रेकेट में माइनस एक पॉइंट पांच मूकू, तो माइनस माइनस प्लस थिया एट मूल्य दोढ़ गणू थे, मूल्य तो धन ज हो हमेशा, એ દોઢ ગણું થશે પણ ગતિની દિશા જે છે એ બદલાઈ જશે। તો એ ઉદાહરણમાં જુઓ તમે ધ્યાનથી, આ એ છે, હું એને માઇનસ એક વડે ગુણું તો આનું મૂલ્ય નહીં બદલાય, મૂલ્ય એક જ રહેશે, પણ એની દિશા જે આ તરફ જતું હતું એની બદલે હવે એ આ તરફ જશે, જે મેં દર્શાવ્યું છે આ તરફ। એવી જ રીતે મૂલ્યને હું આના 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 મૂલ્યને હું દોઢ વડે ગુણું, એક પોઈન્ટ પાંચ ઋણ, તો ઋણ દોઢ વડે ગુણું એટલે આની દિશા જો મેં બદલી નાખી, અને મૂલ્ય મૂલ્ય એટલે આટલો ભાગ થયો, આને માનાંક લગાડું તો જવાબ તો તમે એમ જ લખશો ને 1.5 એ ખ્યાલ આવ્યો, અને માનાંકમાં એ, તો અહીંયા માઇનસ લગાડવાનું કારણ ખબર પડી ને, કેમ કે લેમડા પોતે ઋણ છે, માનાંકની બહાર તમે જો ટેકનિકલી વિચારો તો હું એમ લખું અહીંયા છોકરાઓ, લેમડા એ બરાબર આપણે શું લખ્યું હતું, લેમડા ઇન્ટુ મોડફ એ લખ્યું હતું ને અહીંયા, પણ એનું મૂલ્ય તમને ખબર છે ચલો કે ભાઈ પાંચ છે, સમજો તો તમે અહીં લખશો ને લેમડા ઇન્ટુ ફાઈવ, પણ લેમડા જો પોતે ઋણ હોય, સમજો ધ્યાનથી સમજો, લેમડા પોતે ઋણ હોય, અહીં હું લખું માઇનસ એક પોઈન્ટ પાંચ, તો તમારો જવાબ શું આવ્યો, માઇનસ એક પોઈન્ટ પાંચ ગુણ્યા પાંચ આવ્યો ને, તો આ ટેકનિકલી ખોટું થાય ને, કેમ કે માનાંકની બહાર નીકળી વસ્તુ તો ધન હોય, એટલા માટે જો લેમડા લેસ દેન ઝીરો હોય તો તમે આ ન લખી શકો, તો તમારે માઇનસ લખવું પડે, તો લેમડા એ બરાબર માઇનસ લેમડા ટાઈમ્સ એ થાય જો લેસ દેન ઝીરો હોય તો। હવે તમે ચેક કરો તો આ જવાબ ધન થઈ જશે, માઇનસ લેમડાની વેલ્યુ માઇનસ વન પોઈન્ટ પાંચ અને આ એ એની વેલ્યુ હતી આપણી પાંચ, તો માઇનસ માઇનસ પ્લસ થયા એટલે આ જવાબ આપણો ધન થઈ ગયો, ખબર પડી, પંદર પંચા પંચોતેર, સેવન પોઈન્ટ ફાઈવ અને જે કાંઈ એકમ આવતો હોય, ખ્યાલ આવ્યો ને। તો જો લેમડા લેસ દેન ઝીરો હોય તો માઇનસ લેમડા ગણું, જો લેમડા ગ્રેટર દેન ઝીરો હોય અને તો લેમડા ઇન્ટુ એ પ્લસ આવશે, તો આમાં ભૂલ ન થવી જોઈએ। ચલો જો એ સાથે ગુણાકારમાં લેવાતો લેમડા ભૌતિક અદિશ રાશિ પણ હોઈ શકે, જરૂરી નથી કે આંકડો જોઈએ, એ સાથે જે ગુણાય છે, અહીંયા આપણે લેમડાને આંકડો લીધો તો જરૂરી નથી આંકડો હોય, એ કોઈ એક રાશિ પણ હોઈ શકે, મતલબ કોઈ એક સદિશ રાશિને અદિશ રાશિ સાથે ગુણવું હોય તો ગુણી શકાય। જેમ કે વેગ છે, તમને ખબર છે સદિશ રાશિ છે બરાબર, એને દિશાને મૂલ્ય બે છે, જ્યારે સમય છે એને દિશા નથી, સમયનું મૂલ્ય છે તો હું વેગનો સમય સાથે ગુણાકાર કરી શકું। તો એવું કહે છે કે જો સદિશને અદિશ વડે ગુણો તો શું થાય, તો કે તો જે નવો સદિશ મળે એના સદિશની દિશા મૂળ સદિશની દિશામાં જ હશે, અને એનું પરિમાણ આ બે સદિશોના વ્યક્તિગત પરિમાણના, પરિમાણ એટલે ડાયમેન્શન ફોર્મ્યુલા હો, એ બેના પરિમાણ જેટલું થાય, મતલબ હું વેગ ગુણ્યા સમય કરું તો એનું પરિણામ પરિમાણ શું થાય, ડાયમેન્શન શું થાય વેગ ગુણ્યા સમયનું, તો કે વેગ એટલે મીટર પર સેકન્ડ ગુણ્યા સમય, એટલે સેકન્ડ 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 ઉડી જાય તો મીટર વધે ને, તો પરિમાણ તમને ડાયમેન્શન શું મળ્યું, એલ વન મળ્યું, મીટર મળ્યું। હવે વેગ ગુણ્યા સમય કરો તો નવી રાશિ જે મળી સ્થાનાંતર થઈ ને, તો સ્થાનાંતરનું ડાયમેન્શન ફોર્મ્યુલા એલ વન જ થાય, મીટર જ થાય, તો એનું ઉદાહરણ આપ્યું છે જો અહીંયા, કે એ સાથે ગુણાકારમાં લેવાતો લેમડા ભૌતિક અદિશ રાશિ પણ હોઈ શકે, આવા કિસ્સામાં પરિણામી સદિશનું પરિમાણ, પરિમાણ એટલે ડાયમેન્શન, ડાયમેન્શન ફોર્મ્યુલા, બંને રાશિ એ અને લેમડા ના પરિમાણના ગુણાકાર જેટલું હોય। દાખલા તરીકે આ આપણો વેગ એ છે અને સમય લેમડા છે, તો લેમડા અને એ બેનો ગુણા એનું પરિમાણ આપણે મેળવીએ તો એ એટલે વેગ, વેગનું પરિમાણ મીટર પર સેકન્ડ, સમય અદિશ છે એનું પરિમાણ એસ, સેકન્ડ સેકન્ડ ગયા મીટર વધ્યા, અને એને વેગ ગુણ્યા સમય પરિણામ સ્થાનાંતર મળે, તો કે સ્થાનાંતરનું પરિમાણ એટલે કે ડાયમેન્શન શું થાય, તો કે એનો એક મીટર, બે થઈ ગયા સરખા। બસ આજે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ, ચાર ક્વેશ્ચન ઓવરડોઝ થઈ જાય નહીં, જોજો, જો કે આમ જોઉં તો આ ક્વેશ્ચન તો નહીં બરાબર છે, બહુ ઇઝી છે, તૈયાર કરી
અને આમાં કંઈ ડાઉટ હોય તો મને કોલબેક આપજો. આમાં તમને કંઈ પણ ક્રોસ ઇન્ક્વાયરી કરવાનું મન થાય, તમને એમ થાય કે સરને મારે આમ પૂછવું તો તમે બિંદાસ બેઝિઝક મને ફોન કરજો, મને બહુ મજા આવશે.